હાઈ ફ્રેન્ડ્સ હાવ યુ ઓલ હું છું મેઘા આજે આપણે સાવ સહેલો ટોપિક માત્ર બે જ નિયમોથી શીખવાનો છે જે છે ઇચ અધર એન્ડ વન અન અધર તો મિત્રો એ બે નિયમ કયા છે એ જાણવા માટે બને ત્યાં સુધી વિડીયો છેક સુધી જોજો તો તમને ખ્યાલ આવી જશે અને સાવ ઇઝી છે તરત જ આવડી જશે સાથે પ્રેક્ટિસ પણ થઈ જશે કેમકે વિડીયોની અંતમાં એક્સરસાઇઝ પણ સમજાવવામાં આવેલી છે તો ફટાફટથી વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો રેસિપ્રોકલ પ્રોનાઉન એટલે કે પારસ્પરિક સર્વનામ કહેવામાં આવે છે એક્ઝામમાં પૂછાય કે ઇચ અધર અને વન અનાધરને બીજું શું કહેવામાં આવે છે તો રેસિપ્રોકલ પ્રોનાઉન એટલે કે પારસ્પરિક સર્વનામ કહેવામાં આવે છે હવે આપણે આની સમજૂતી જોઈએ મિત્રો ઇમેજ સાથે એક્ઝામ્પલ સાથે કે ખરેખર ઇચ અધર શું છે વન અધર શું છે અને ક્યાં ઉપયોગ કરવામાં આવે છે તો હવે તમે મિત્રો ઇમેજ વન જોઈ શકો છો કે અહીંયા ટુ બોયસ છે એ એકબીજા સાથે ફાઇટિંગ કરે છે કેટલા બોયસ છે તો કે માત્ર બે એટલે કોઈ પણ બે વ્યક્તિ કે કોઈ પણ બે વસ્તુની એકબીજા સાથેની ક્રિયા હોય ત્યારે ઇચ અધર આવશે એ યાદ રાખવાનું છે આપણે હવે આપણે જોઈએ સેકન્ડ ઇમેજ જેની અંદર કેટલા છે ફોર ચિલ્ડ્રન છે બેથી વધુ છે તો જ્યારે બેથી વધુની એકબીજા સાથેની કોઈ પણ ક્રિયા હોય ત્યારે વન અનધર મૂકવામાં આવે છે તો આ તો સાવ ઇઝી છે ખાલી બે જ નિયમો યાદ રાખવાના છે કે બે વ્યક્તિ કે બે વસ્તુ છે એની એકબીજા સાથેની ક્રિયા આવે તો ઈચ અધર આવશે અને બેથી વધુ વ્યક્તિની એકબીજા સાથેની ક્રિયા છે તો એની અંદર વન અનધર આવશે તો મિત્રો આ તો આપણને તરત જ યાદ રહી જાય એવું છે મિસ્ટેક નહીં કરવાની સાવ સહેલું છે જોઈએ ઈચ અધર એન્ડ વન અનઅધરનો અર્થ છે એ એકબીજાને એવો થાય છે બંનેનો અર્થ છે સરખો છે બંનેનો અર્થ શું થાય છે તો કે એકબીજાને મિનિંગ સેમ છે મિનિંગ સરખા છે અર્થ સરખો છે પણ બંનેનો ઉપયોગ શું છે તો કે અલગ અલગ છે ફક્ત બે વ્યક્તિ વચ્ચેની ક્રિયા હોય ત્યારે એ અધરનો યુઝ કરવામાં આવે છે તો આ તમને લોકોને સમજાય જ ગયું હશે દોસ્તો બેથી વધારે વ્યક્તિ વચ્ચેની ક્રિયા હોય ત્યારે વન અંધ વન અનધર વપરાય છે જે આપણે ઇમેજમાં જોયું હવે બંનેના ઉપયોગ છે એ કેવી રીતે કરીશું તો એના માટે આપણે એક્સરસાઇઝ જોઈએ થોડીક એક્ઝામ્પલ્સ જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે તો આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો જો ફર્સ્ટ આપ્યું છે ધ ટુ બ્રધર્સ હેલ્પ ઈચ અધર અહીંયા કેટલા ભાઈઓની વાત કરવામાં આવી છે તો કે બે બે વ્યક્તિની વાત કરવામાં આવી હોય ત્યારે શું મૂકવામાં આવે છે તો કે ઈચ અધર તો અહીંયા તમને આન્સર આપેલો જ છે અવર આઈઝ કેન નોટ સી ઈચ અધર આપણી આંખો એકબીજાને ના જોઈ શકે બરાબર તો અહીંયા કેટલી આઈઝની વાત છે તો કે બે બે આઈઝની વાત કરવામાં આવી છે માટે અહીંયા શું મૂકવામાં આવ્યું છે તો કે ઈચ અધર ધ પેસેન્જર્સ પુશ વન અનધર ટુ ગેટ ઇનટુ બસ પેસેન્જર્સ આપ્યું છે એટલે એ આખો સમૂહ હોય એટલે કે બેથી વધારે હોય તો બેથી વધારે હોય ત્યારે આપણે શું મૂકવામાં આવે છે વન અનધર ધ હિન્દુ ગ્રીટ વન અનધર ઓન ધ ન્યૂ યર્સ ડે એટલે કે ન્યુ યર ડે એટલે કે બેસતા વર્ષની અંદર હિન્દુઓ એકબીજાને શું કરે છે તો અહીંયા કોઈ એકની વાત નથી બેથી વધારેની વાત છે તો બેથી વધારેની એકબીજા સાથેની ક્રિયા માટે શું આવે છે વન અધ વન અનધર આવશે દોસ્તો ઓલ વિલેજર્સ હેલ્પ વન એન અધર અહીંયા આખું ગામ છે ગામની અંદર કોઈ એક જ ના હોય ગામની અંદર ઘણા બધા માણસો હોય આખું વિલેજર્સ આખા ગામના માણસો તો એક આખું ક્રાઉડ થયું એટલે કે બે થી વધારે થયા માટે અહીંયા શું આવશે વન એન અધર આવશે તો કોન્સેપ્ટ ક્લિયર થઈ જ ગયો હશે તમારો કે બેની વાત હોય ત્યારે ઇચ અધર બેથી વધુની વાત હોય ત્યારે વન અનધર આવશે ધ ડોક્ટર એન્ડ ધ પેશન્ટ ડિસ્કસ વિથ ઇચ અધર અહીંયા કોની વાત છે માત્ર બે જ લોકોની વાત છે ડૉક્ટર અને પેશન્ટ એકબીજા સાથે શું કરે છે વાત વાત કરે છે તો અહીંયા શું આવશે ઇચ અધર આવશે ફોર બ્રધર્સ ફો વિથ વન અનધર ફોર ધેર ફાધર્સ પ્રોપર્ટી અહીંયા કેટલા બ્રધર છે ચાર એટલે બેથી વધારે છે હા તો અહીંયા શું આવશે વન અનધર આવશે ધ ટુ લોયર્સ આર્ગ્યુડ વિથ ઇચ અધર ઇન ધ કોર્ટ અહીંયા બે જ લોયરની વાત કરવામાં આવી છે કે બે લોયર છે એકબીજા સાથે કોર્ટની અંદર આર્ગ્યુ કરે છે તો બે લોયર છે બે વ્યક્તિ આપેલા છે માટે અહીંયા શું આવશે ઇચ અધર આવશે બોથ ફ્રેન્ડ્સ હેલ્પ ઇચ અધર બોથ એટલે કે બે બંને ફ્રેન્ડ્સ એકબીજાની શું કરે છે હેલ્પ તો બે વ્યક્તિ જ્યારે એકબીજાની ક્રિયા બે વ્યક્તિની એકબીજાની ક્રિયા આવશે ત્યારે અહીંયા શું આવશે તો કે ઇજધર આવશે ઓલ ધ ફેમિલી મેમ્બર્સ સ્પીક રિસ્પેક્ટલી ટુ વન અનધર ઓલ ફેમિલી એટલે ફેમિલીની અંદર બેથી વધુ અહીંયા વાત કરવામાં આવી છે ઓલ ફેમિલી એટલે કે બધા ફેમિલીના મેમ્બર એટલે કે બેથી વધી ગયા તો બેથી વધારેની એકબીજા સાથેની ક્રિયા હોય ત્યારે શું આવશે તો કે વન અનાધર આવશે છે ને ઇઝી બસ તો આની અંદર આટલું જ હતું કે બે વ્યક્તિ કે બે વસ્તુની એકબીજા સાથેની ક્રિયા હોય મિત્રો ત્યારે શું મૂકવાનું છે ઈચ અદર મૂકવાનું છે યસ અને બેથી વધારે વ્યક્તિની એકબીજા સાથેની ક્રિયા હોય ત્યારે શું આવશે વન અનાધર આવશે તો આઈ હોપ કે તમને લોકોને સમજાઈ ગયું હશે અને યાદ પણ રહી ગયું હશે અમારું કંઈ પણ ના સમજણું હોય દોસ્તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો